પ્રકૃતિ સાથે છેડછાડ આજે માનવીઓને ભારે પડી રહી છે ગ્લોબલ વોર્મિંગને કારણે આજે સમગ્ર પૃથ્વી ધીમે ધીમે ગરમ થઈ રહી છે તો તો બીજી તરફ આર્કટિક પીગળવું દરિયાની સપાટીમાં ચોમાસા દરમિયાન આબ ફાટવા જેવી ગંભીર સમસ્યા હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે બની રહી છે તો બીજી તરફ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ ડુંગરાળ વિસ્તારને હરિયાળા બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે હાલમાં વનીકરણની પ્લાન્ટેશનની કામગીરી ચાલુમાં છે જે અંતર્ગત હાલમાં એક નવતર પ્રયોગ માટે વિજયનગર રેન્જ હસ્તકના પીપલોટી ગામે છૂટાછવાયા વિસ્તાર જે બોળાડ થઈ ગયેલા પાંખા થયેલા વનો છે તેને નવવલ્લિત કરવા માટેના હેતુથી ડ્રોન દ્વારા સીડ બોલ બનાવી અંદાજે સો એક કિલો ગરમાળા છે કણજીપત્તી છે જે સફળ જાતો મળે છે બીજથી એવા એકત્ર કરી સીડ બોલ બનાવવામાં આવે છે સાબરકાંઠાના વિજયનગર રેન્જમાં ડ્રોન થકી વૃક્ષોના બીજ તેમજ સીડબોલ થકી અરવલ્લીની ગિરિમાળાને હરિયાળા કરવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે જિલ્લામાં આ વર્ષે પહેલીવાર તમામ ડુંગરો સહિત અરવલ્લીની હરમાળાને હરિયાળી કરવા માટે ડ્રોન થકી દસ હેક્ટર જેટલી જમીનમાં ચાર હજારથી વધારે સીડબોલ નાખવામાં આવ્યા છે પથ્થરવાળા ખૂબ ઊંચા ડુંગર પથ્થરવાળા ડુંગર હતા તેમાં નાખવામાં આવેલા હતા જેનાથી માટી માટીની સાથેના બોલ હોવાથી ત્યાં અન્ય કોઈ નુકસાન ના થવાથી ઝડપથી ફૂટી નીકળશે તેવા આશય સાથે નાખવામાં આવ્યા છે જેમાં અત્રેની ટીમમાં આરએફઓ હું તેમજ રાઉન્ડ ફોરેસ્ટર ત્યાંના ગાર્ડ તેમજ ગામ આગેવાનો ડબલ્યુડીટીના પ્રમુખ મંત્રી એ ગામ લોકો હાજર રહેલા હતા ગુજરાતમાં પ્રથમ કેસ છે સાબરકાંઠામાં આ પ્રથમ કેસ છે આ વિસ્તારમાં આવેલી ડુંગરોની હારમાળા તેમજ પહાડો ઉપર પથ્થરોનું પ્રમાણ ઓછું હોવાને પગલે સીડબોલ સહિત વૃક્ષોના બીજને ઉગવા સહિત મોટા થવાનું પ્રમાણ વધી શકે છે ત્યારે તંત્રએ ડ્રોનના ઉપયોગ થકી ડુંગરો સહિત પહાડોને હરિયાળા બનાવવા માટે આ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે